ભારી વરસાદ અને ઠેર ઠેર ધરાશાયી વૃક્ષો તેમજ જમીનદોસ્ત થઈ રહેલા મોબાઈલ ટાવર, આ દ્રશ્યો છે તોકતે વાવાઝોડાએ ગુજરાતમાં સર્જેલી તબાહીના. ગુજરાતને ગઈકાલે રાતથી ઘમરોળી રહેલું તોકતે વાવાઝોડું હવે લેન્ડફોલ બાદ મધ્યરાતથી નબળું પડી રહ્યું છે. તોકતે દીવ વળાંક બારાના કાંઠે ત્રાટક્યું અને હાલ તેને પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. 23 વર્ષો બાદ આ ગુજરાત પર ત્રાટકેલું સૌથી ભયાનક વાવાઝોડું છે. ગત રાત્રે 9:30 કલાકે તે પ્રચંડ ઝડપે ઉના ખાતે ટકરાયું. સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. સોમનાથ, વેરાવળ, ઉના, ભાવનગર, જાફરાબાદ અને કોળીનાર સહિતના અનેક વિસ્તારોમાં 100 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. રાજકોટ, અમદાવાદમાં પણ વરસાદની સ્થિતિ છે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન અને વરસાદની સ્થિતિ છે. સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોવાના અહેવાલ છે તો અમુક સ્થળોએ હજી વાવાઝોડું પસાર થઈ રહ્યું હોવાથી આગોતરા પગલાં તરીકે વીજ પુરવઠો અટકાવવામાં આવ્યો છે. તોકતે સવારે 8 વાગ્યાની આસપાસ દીવથી નોર્થ ઇસ્ટ 95 કિલોમીટર અને દક્ષિણ અમરેલીથી 10 કિલોમીટરની વચ્ચે ગતિમાન હતું અને આગળ વધતા તે નબળું પડી રહ્યું હોવાનું હવામાન વિભાગે કહ્યું હતું. ગુજરાતમાં ગઈકાલે રાત્રે લેન્ડફોલ બાદ સોમનાથ જિલ્લા અને દીવને જોડતા રસ્તા ઉપર અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. અત્યાર સુધીના અહેવાલ પ્રમાણે રાજ્યમાં 465થી વધારે વીજ થાંભલા તૂટી ગયા છે, જ્યારે કે 2100થી વધારે વૃક્ષો ધરાશાયી થયા છે. આ ઉપરાંત 1000થી વધારે ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. પાલીતાણાના એક ગામમાં મકાનની છત તૂટી પડતા પિતા અને પુત્રીનું મોત થયા હોવાના અહેવાલો પણ છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે જાફરાબાદ અને પીપાવાવમાં તોકતેને કારણે સૌથી વધારે નુકસાન થયું છે. અહીં રાતના સમયે તોફાની પવન સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. વહેલી સવારે ગુજરાતના જામનગરમાં પણ તોફાની પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. વેરાવળમાં પણ મોડી સાંજથી ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો છે. અહીં કોડીના રોડ ઉપર અનેક વૃક્ષો ધરાશાયી થયા છે, જેને પગલે વાહન વ્યવહારને અસર થવા પામી છે. વાવાઝોડાને પગલે અમદાવાદ સુરત એરપોર્ટ સેવા બંધ છે, જ્યારે કે સૌરાષ્ટ્ર જતી ટ્રેનો 21 મે સુધી સ્થગિત કરી દેવાઈ છે. રાજ્યમાં રાહત અને બચાવ કામગીરી માટે NDRFની 54 જેટલી ટીમો કાર્યરત છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અરબ સાગરમાં ચક્રવાતોની સંખ્યા વધી ગઈ છે. તોકતે આ વર્ષનું પહેલું પ્રી મોન્સૂન વાવાઝોડું છે, જે રાજ્યની મધ્યમાંથી પસાર થઈ રહ્યું છે.